નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે સૌથી મહત્વની ઇન્ડિયન પોલિટી માટે લક્ષ્મીકાંત બુકની સિરીઝ ચાલુ કરી છે, તેના ત્રીજા વિડીયો માટે આપણે ભેગા થયા છીએ. અગાઉ ઇન્ડિયન પોલિટીની જે 6th રિવાઇઝ એડિશન છે, એમ લક્ષ્મીકાંત સાહેબની બુક, એના બે વિડીયો બનાવી ગયા છે અને ચેપ્ટર 1 કમ્પ્લીટ કરી દીધું હતું. આજે આપણે શરૂ કરવાના છીએ ચેપ્ટર 2, કે જેનું નામ છે મેકિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન, એટલે કે કોન્સ્ટિટ્યુશનની નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું હતું. તો અમારી ઇન્ડિયન પોલિટી બુકનું જે એક્સપ્લેનેશન તમને સારું લાગતું હોય, તમારા વિડીયોને લાઈક કરો અને અગાઉના બે વિડીયો જોઈને ત્યારબાદ આ વિડીયો જોવો. તમારી આખી ઇન્ડિયન પોલિટી બુક એટલી મસ્ત હું તૈયાર કરાવી દઈશ કે તમને આવનારી યુપીએસસી અને જીપીએસસી પરીક્ષામાં, પ્રિલિમ અને મેન્સ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો અમારો આ પ્રયાસ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુ ને વધુ લોકો સુધી શેર કરો. તો હવે વાત કરીએ કે મેકિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન એટલે શું, કે બંધારણનું નિર્માણ કઈ રીતે થયું. તો બંધારણ સભા થકી. તો આ બંધારણ સભાની સૌ પ્રથમ ડિમાન્ડ કઈ રીતે માંગવામાં આવી, કે કઈ રીતે એની શરૂઆત થઈ, તો વાત કરીએ કે ડિમાન્ડ ફોર કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી. સૌ પ્રથમવાર બંધારણ સભાની માંગ કોણે રજૂ કરી હતી, તો એમએન રોય, અને માનવેન્દ્રનાથ રોય, એણે જે કોમ્યુનિસ્ટ ચળવળના પ્રણેતા હતા, કોમ્યુનિસ્ટ મુવમેન્ટના પ્રણેતા હતા, પાયોનિયર હતા, એણે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીનો પહેલી વખત આઈડિયા 1934માં રજૂ કર્યો. રેડી? ઘણીવાર જીપીએસસીમાં પ્રશ્ન પણ એમસીક્યુમાં પૂછાય કે સૌ પ્રથમવાર બંધારણ સભાની માંગણી કઈ રીતે કોણે કરી, તો 1934માં માનવેન્દ્રનાથ રોયે. ત્યારબાદ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીની માંગણી, બંધારણ સભાની માંગણી ઓફિશિયલ રીતે સૌ પ્રથમવાર 1935માં કરી, બરોબર છે, કે જે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી ભારત માટે બંધારણ બનાવવાનું કામ કરશે, બરોબર. ત્યારબાદ જવાહરલાલ નહેરુએ 1938માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વતી એક આઝાદ ભારત માટે બંધારણ હોવું જોઈએ તેવી હું કે જાહેરાત કરી, અને એને કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી એટલે બંધારણ સભાનું નિર્માણ એ ચૂંટાયેલા લોકો થકી, એટલે કે મતાધિકાર, વયસ્ક મતાધિકાર થકી ચૂંટાયેલા લોકો થકી બંધારણ સભાનું નિર્માણ થવું જોઈએ, એવું જવાહરલાલ નહેરુ સાહેબે 1938માં INC એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વતી કીધું. ખબર પડી કે હવે આ બંધારણ સભાની તો ડિમાન્ડ તો થઈ, બરાબર, પણ બંધારણ સભાની માંગણી ક્યારે સ્વીકારવામાં આવી? તો સૌ પ્રથમવાર બંધારણ સભાની માંગણીનો સ્વીકાર બ્રિટિશ ગવર્નમેન્ટ દ્વારા 1940માં ઓગસ્ટ ઓફર તરીકે, એટલે કે ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. આ ઓગસ્ટ પ્રસ્તાવમાં બંધારણ સભાની માંગણી તો સ્વીકાર કરવામાં આવ્યો, પરંતુ જેની જે કન્ડિશન હતી તેમાં એવું હતું કે બીજા વિશ્વયુદ્ધ પછી એ બંધારણ સભાનું નિર્માણ કરશે અને બીજા વિશ્વયુદ્ધમાં ભારતે બ્રિટિશ સરકારનો સાથ દેવો. તો આ ડિમાન્ડ હું કહેવાય સ્વીકારી તો કરી, પણ એની હું કે આ જે શરતો છે એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે સ્વીકારી નહીં. ત્યારબાદ સર સ્ટેફર્ડ ક્રિપ્સ, એણે હું કહેવાય 1942માં ક્રિપ્સ ઓફર દાખલ કરી, કે જેમાં એવું કીધું કે બીજા વિશ્વયુદ્ધ પછી ભારતના લોકોની બનેલી બંધારણ સભા હું કહેવાય બંધારણનું નિર્માણ કરશે, બરાબર છે. તો આ પણ ક્રિપ્સ પ્રસ્તાવ પણ રિજેક્ટ કરવામાં આવ્યો. કોના દ્વારા? તો મુસ્લિમ લીગ દ્વારા. મુસ્લિમ લીગે એવું કીધું કે ભારત દેશને બે ભાગમાં ડિવાઈડ કરવાનું અને બંનેની અલગ અલગ બંધારણ સભા હોવી જોઈએ, બરાબર છે. તો આ ક્રિપ્સ પ્રસ્તાવ મુસ્લિમ લીગ દ્વારા નકાર કરવામાં આવ્યો. છેલ્લે કેબિનેટ મિશન હું કે ભારતમાં આવ્યું અને એમણે એવું કીધું કે આઈડિયા ઓફ ટુ કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી, એટલે કે ભાઈ એણે હું કે બે હું કે એસેમ્બલીનો પ્રસ્તાવ રજૂ કર્યો, ઇન્ડિયા માટે અને પાકિસ્તાન માટે, બરાબર છે. એટલે એણે એવું કે કોઈ પણ એવું કીધું કે આજે કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી વિચ મોર ઓર લેસ સર્ટિફાઈડ ટુ મુસ્લિમ લીગ, એટલે એણે થોડુંક હું કહેવાય મુસ્લિમ લીગને સંતોષકારક જવાબ આપ્યો નહીં. કેમ કે મુસ્લિમ લીગ બે એવો કે દેશોનું બંધારણ સભાની ડિમાન્ડ કરતી હતી, જ્યારે માઉન્ટ બેટન હું કે પ્લાનમાં હતો એમાં ભાગલા પાડવામાં આવ્યો, પણ કેબિનેટ મિશન જે છેલ્લે આવ્યું 1946માં માઉન્ટ બેટન પહેલાં, કેબિનેટ મિશનમાં એવું કીધું કે આ બે દેશોની બંધારણ સભા અલગ અલગ બની શકે નહીં, એટલે મુસ્લિમ લીગને એનાથી સંતોષ થયો નહીં. પરંતુ છેલ્લે કેબિનેટ મિશનના આધારે જે બંધારણ સભાનું નિર્માણનો ફાખરી અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. હવે તો બંધારણ સભા એટલે કે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી એનું કોમ્પોઝિશન, એટલે કે એમાં કઈ કઈ રીતે મેમ્બરોની ચૂંટણી થઈ હતી, કઈ રીતે એમાં મેમ્બરો આવેલા હતા એની વાત કરીએ, તો બંધારણ સભાનું નિર્માણ સૌ પ્રથમવાર નવેમ્બર 1946માં કેબિનેટ મિશન પ્લાન અંતર્ગત કરવામાં આવ્યું. 1946ના નવેમ્બર મહિનામાં, એટલે 11મા મહિનામાં, બરાબર છે. એમાં ટોટલ સ્ટ્રેન્થ કેટલી રાખવામાં આવી? 389. 389માંથી 296 સીટ હતી ને એ બ્રિટિશ ઇન્ડિયા એટલે કે બ્રિટિશ ભારતમાંથી 296 સભ્ય ચૂંટાઈને આવશે. 93 સભ્યો
પ્રિન્સલી સ્ટેટ એટલે કે દેશી રજવાડામાંથી આવશે 296 + 93 = 389. ત્યારબાદ આ જે 296 જે બ્રિટિશ ભારતની સીટ હતી ને એમાં 292 મેમ્બર એ 11 પ્રાંત, તે સમયે ભારતના ટેટોલ કેટલા પ્રાંત હતા? 11 પ્રાંત. 11 પ્રાંતના શું કહેવાય, ગવર્નરના પ્રાંતમાંથી આવશે અને 4 શેમાંથી આવશે, ચીફ કમિશનર પ્રાંતમાંથી, બરાબર છે? બધામાંથી એક એક એટલે 4 અને 11 પ્રાંતમાંથી 292 એટલે 296 સીટ એ રીતે ભરાશે અને 93 સીટ એ દેશી રજવાડામાંથી ભરાશે. ત્યારબાદ આજે ઓકે દેશી રજવાડાઓને અને દરેકે પ્રાંતોને જે સીટની વહેંચણી કરવામાં આવી હતી ને એ કઈ રીતે આધારિત કરવામાં આવી હતી? તો વસ્તીના પ્રમાણે, બરાબર છે, વસ્તીના સમપ્રમાણમાં, એટલે કે એવરી મિલિયન પોપ્યુલેશન ઓકે 1 સીટ એલોટ કરવામાં આવી હતી, એટલે દર 10 લાખ વસ્તીએ 1 સીટ એલોટ કરવામાં આવી હતી. આ જો બંધારણ સભાનું હું કે નિર્માણ હું તો પછી આપણે જોઈશું, પણ બંધારણ સભાનું રચના કઈ રીતે થઈ ને એની આપણે ડિટેલ જોઈએ છે, જે તમને પ્રિલિમના એમસીક્યુના સ્ટેટમેન્ટમાં પણ ઘણી વાર પૂછાઈ શકે, બરાબર. આ જે સીટ એલોકેટ જે બ્રિટિશ પ્રોવિન્સીસ એટલે બ્રિટિશ પ્રાંતોને હું કે કરવામાં આવી હતી ને એ મેઇનલી ત્રણ પ્રિન્સિપલ કોમ્યુનિટી વચ્ચે કંઈ કરવામાં આવી હતી. કઈ કઈ? એક મુસ્લિમ, શીખ અને જનરલ, એટલે કે મુસ્લિમ શીખ સિવાયના, બરાબર. 3 આ જો યુપીએસસીમાં એમસીક્યુ પૂછાઈ ગયો છે કે બંધારણ સભાની હું કે બ્રિટિશ પ્રાંતોની હું કે સીટોની વહેંચણી 3 કોમ્યુનિટીમાં કરવામાં આવી હતી, મુસ્લિમ શીખ અને જનરલમાં, અને આ દરેકે દરેક કોમ્યુનિટીના રિપ્રેઝેન્ટેટિવ એ જે તે હું કે કોમ્યુનિટીના મેમ્બર દ્વારા ચૂંટાઈને આવવામાં આવતા હતા એ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં કરવામાં આવતા, બરાબર છે. અને એનું વોટિંગ કઈ રીતે કરવામાં આવ્યું હતું? પ્રપોઝનલ રિપ્રેઝેન્ટેશન, મીન્સ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. અત્યારે જે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ માટે સપ્રમાણ પ્રતિનિધિ સ્વરનો હું કે વોટિંગનો પ્રિન્સિપલ છે ને એ જ પ્રિન્સિપલથી આમાં આવતું હતું, એટલે કે બધા પ્રાયોરિટી આપે, પ્રાયોરિટી વાઇઝ હું કે બધાના વોટિંગ થાય, પછી હું કહેવાય જેની પ્રાયોરિટી સૌથી વધુ પહેલાં આવેલી હોય એ બધા સભ્યો નિમે, એટલે સપ્રમાણ પ્રતિનિધિત્વર મત પ્રમાણે આનું હું કે ઇલેક્શન થયું હતું. કોનું? દરેકે દરેક કોમ્યુનિટીના લોકોનું, મુસ્લિમ શીખ અને જનરલમાં, બરાબર. અને જે દેશી રજવાડાના પ્રતિનિધિઓ હતા રિપ્રેઝેન્ટેટિવ એ નોમિનેશન કરવામાં આવતું હતું. નોમિનેશન કોના દ્વારા? હેડ ઓફ પ્રિન્સલી સ્ટેટ, એટલે દેશી રજવાડાના જે રાજા હોય એ રાજાઓ પોતાની રીતે કોઈ પણ એક માણસને હું કે નિમીને બંધારણ સભામાં મોકલી શકતા હતા. આમ તો બંધારણ સભાનું નિર્માણ બે રીતે થયું હતું, એક તો ચૂંટણીથી ડાયરેક્ટલી ઇલેક્ટેડ અને નોમિનેટેડ, એટલે ચૂંટાયેલા પણ લોકો હતા અને નિમાયેલા પણ લોકો હતા. આવી રીતે બંધારણ સભામાં મેઇનલી હું કે અડધા લોકો ઇલેક્ટેડ હતા એટલે ચૂંટાયેલા લોકો હતા અને અડધા લોકો નોમિનેટેડ લોકો હતા. ખ્યાલ આવી ગયો? હવે આ જે મોટાભાગના મેમ્બર છે ને કઈ રીતે હતા? ઇનડાયરેક્ટલી ઇલેક્ટેડ હતા એટલે અપ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા હતા. મેં તમને વાત કરી સપ્રમાણ પ્રતિનિધિત્વની ચૂંટણીના આધારે, બરાબર છે. અને એ ઇનડાયરેક્ટલી ચૂંટાયેલા હતા અને ઓકે એમાં જેમાં જે ચૂંટાયેલા હતા લિમિટેડ ફ્રેન્ચાઇઝ એટલે કે માત્ર હું કહેવાય નામ માત્રનો મતાધિકાર કે ટૂંકા મતાધિકારના આધારે ચૂંટાયેલા હતા, ઇનડાયરેક્ટલી ચૂંટાયેલા હતા. ત્યારબાદ જે કોન્સ્ટિટ્યુટિવ એસેમ્બલી જે હતું એનું ઇલેક્શન હું કે કરવામાં આવ્યું ક્યારે? તો July-August 1946. કેટલી સીટ માટે? તો 296 સીટ જે બ્રિટિશ ભારતની હતી 296 સીટ માટે ઇલેક્શન કરવામાં આવ્યું અને એનાથી છેલ્લે વચગાળાની સરકાર 1946 નિર્માણ પામી. 296 હું કહેવાય સીટનું ઇલેક્શન કર્યું, એમાં કોંગ્રેસે 208 સીટ જીતી, મુસ્લિમ લીગે 73 સીટ જીતી, બરાબર છે. અને જે બાકીના હું કે ઇન્ડિપેન્ડન્ટ ગ્રુપનું હતું બાકીના એ લોકોએ ઓકે 15 સીટ જીતી. તો આ રીતે વચગાળાની સરકારનું નિર્માણ થયું, બરાબર. અને પરંતુ જે 93 સીટ જે દેશી રજવાડાઓની હતી તો તે સમયે શરૂઆતમાં 93 દેશી રજવાડાની એક પણ સીટ ભરાઈ નહીં, એટલે કે એણે બંધારણ સભામાં પોતાની રીતે જોડાણા નહીં અને ઓકે. પરંતુ જે કોન્સ્ટિટ્યુટિવ એસેમ્બલી જે હતું એ ડાયરેક્ટલી ઇલેક્ટેડ લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો નહોતા, એ ઇનડાયરેક્ટલી રિલેટેડ હતા, બરાબર છે. અને જે પણ હતું એસેમ્બલી એ કમ્પ્રાઇઝ કેને કહેતું? બધા સેક્શન, એમાં બધા કે દરેક ધર્મના લોકોનો સમાવેશ થતો હતો, હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, એંગ્લો ઇન્ડિયન, ભારતીય ખ્રિસ્તી, એસસી, એસટી, બરાબર છે. વુમેન પણ હતી આ બધા સેક્શનમાં, એટલે કે બંધારણ સભામાં દરેકે દરેક વર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલે આમાં અને બીજું એક ખાસ બાબત એ કે એ લોકો ડાયરેક્ટ પીપલ દ્વારા વયસ્ક મતાધિકારના પ્રિન્સિપલ દ્વારા ડાયરેક્ટ ચૂંટાયેલા નહોતા, ઇનડાયરેક્ટલી ચૂંટાયેલા હતા. તો આ બંધારણ સભાના નિર્માણની અમુક ખાસિયતો છે જે તમને મેન્સમાં પણ કામમાં આવી શકે અને પ્રિલિમમાં પણ કામમાં આવી શકે. એસેમ્બલી ઇન્ક્લુડેડ ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટીઝ, જે બંધારણ સભામાં મોટાભાગના હું કહે જે સભ્યો હતાની મોટા મોટી પર્સનાલિટી હતી સિવાય કે મહાત્મા ગાંધી,
મહાત્મા ગાંધી એ બંધારણ સભાના સભ્ય હતા નહીં. મહાત્મા ગાંધી સિવાયની મોટા ભાગની પર્સનાલિટી એ બંધારણ સભાના સભ્યો હતી. ખ્યાલ આવી ગયો. હવે વાત કરીએ વર્કિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી. આ બંધારણ સભાની કામગીરી કઈ રીતે શરૂ થઈ? તો બંધારણ સભાની પહેલી બેઠક એ 9 ડિસેમ્બર 1946 ના રોજ ભરવામાં આવી. પહેલી બેઠકનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો, કારણ કે એની ડિમાન્ડ શું હતી? અલગ પાકિસ્તાનની માંગણી. એટલે કે પહેલી બેઠકમાં ઓનલી કેટલા? 211 મેમ્બર જ હાજર રહ્યા, બરાબર છે. અને પહેલી બેઠકમાં ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા, જે સૌથી વયસ્ક હતા, સૌથી મોટી ઉંમરના હતા 211માંથી, એ 211માંથી સૌથી મોટા હતા, એટલે એને ફ્રેન્ચ પ્રેક્ટિસ એટલે કે ફ્રેન્ચ પરંપરા અનુસાર એમને પહેલી બેઠકના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા. કોને? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. એટલે 9 ડિસેમ્બર અધ્યક્ષ કોણ બને? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. પછી 2 દિવસ પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા અધ્યક્ષ તરીકે, બરાબર છે. એ 11 ડિસેમ્બર પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબ કર્યા 11 ડિસેમ્બરે, રેડી. ત્યારબાદ પછી આ એક પ્રેસિડેન્ટ આવ્યા, પ્રેસિડેન્ટ તરીકે કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબ. અને પછી નીચે 2 વાઇસ પ્રેસિડેન્ટની નિમણૂક થઈ, એક પ્રેસિડન્ટ અને નીચે 2 વાઇસ પ્રેસિડન્ટ. તો વાઇસ પ્રેસિડન્ટ તરીકે HC મુખર્જી સાહેબ અને VT કૃષ્ણમાચારી સાહેબને વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા. એટલે કે બંધારણ સભામાં એક અધ્યક્ષ હતા અને 2 વાઇસ પ્રેસિડન્ટ હતા, બરાબર. હવે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એટલે કે ઠરાવો કે પ્રસ્તાવ કઈ રીતે રજૂ કરવામાં, એ શું છે? તો 13 ડિસેમ્બરના રોજ, જો 2 દિવસનો આંકડો યાદ રાખવાનો, 9 ડિસેમ્બરે પહેલી બેઠક યોજાણી, 11 ડિસેમ્બરે રાજેન્દ્ર પ્રસાદ સાહેબ ચૂંટાણા અને 13 ડિસેમ્બરે જવાહરલાલ નહેરુ દ્વારા એક ઐતિહાસિક ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન પસાર કરવામાં આવ્યો બંધારણ સભામાં. અને એ બંધારણની માળખાની એક સ્ટ્રક્ચર પૂરું પાડ્યું, ફિલોસોફી અને એક ફંડામેન્ટલ સ્ટ્રક્ચર પૂરું પાડ્યું. હવે એ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં શું શું જોગવાઈ હતી એની ઉપર છેલ્લી આપણે માહિતી મેળવીએ, બરાબર. તો એમને પહેલી જોગવાઈ એવી હતી કે બંધારણ સભાએ પોતાનો એનો પર્સનલ રાઇટ હશે અને ઇન્ડિયાને એ ઇન્ડિપેન્ડન્ટ તરીકે, સોવરેન તરીકે, રિપબ્લિક તરીકે અને ભવિષ્યમાં હું કહેવાય ગવર્ન પોતાનું કોન્સ્ટિટ્યુશન બનાવી શકે એવી શક્તિ આપે છે, બરાબર છે. તો આ જો ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન છે ને, એ જ આગળ જતાં બંધારણના આમુખ એટલે કે પ્રિએમ્બલમાં પરિણમે છે. તો આ પ્રિએમ્બલના જે જે શબ્દો છે મહત્વના, તો આખું પ્રિએમ્બલ એ નહેરુ સાહેબના ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન ઉપરથી બનાવવામાં આવેલું છે. તો ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનનો કોઈ પ્રશ્ન પૂછે તો તમે પ્રિએમ્બલને યાદ રાખીને પણ આની જોગવાઈ તમે કરી શકો છો. તો પહેલી જોગવાઈ કે બંધારણમાં ભારતને સ્વતંત્ર, સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે અને ભવિષ્યમાં પોતાનું શાસન ચલાવી શકે એવા બંધારણ નિર્માણ કરવાની શક્તિ આપવામાં આવશે. અને જે ટેરેટરીઝ છે ભારતના પ્રદેશો, એ ટેરેટરીઝમાં હું કે કોણ કોણો સમાવેશ થાય છે? અત્યારે નાવમાં બ્રિટિશ ઇન્ડિયાનો સમાવેશ થાય છે, જે ઓકે ઇન્ડિયન ભારતના રાજ્યો છે કે જે ભારતના અત્યારે બીજા ભાગો છે, અથવા તો આઉટસાઇડ ઇન્ડિયા, ભારતની બહારના પણ ભાગો છે ભારતના રાજ્યો, તેમજ જે લોકો હું કહેવાય ઇન્ડિપેન્ડન્ટ સાર્વભૌમ ભારત સાથે જોડાવા માંગે છે, તે તમામનો સમાવેશ એક યુનિયન તરીકે, સંઘ તરીકે કરવામાં આવશે. ત્યારબાદ જે આ બધી ટેરેટરીઝ છે, જે આ બધા પ્રદેશો છે, એની જે વર્તમાન બાઉન્ડ્રી છે, પ્રેઝન્ટ બાઉન્ડ્રી, એ હું કહેવાય કોના દ્વારા નક્કી કરવામાં આવશે? તો કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી દ્વારા, એટલે કે બંધારણ સભા દ્વારા નક્કી કરવામાં આવશે. અને જે પણ ઓકે એના આધારે બંધારણ સભાને પાવર અને એક્સરસાઇઝની ઓકે સત્તા આપવામાં આવશે, અને એ આખું યુનિયન પોતાનું ડિસાઇડ કરી શકશે કે ઇમ્પ્લાઇન્ડ યુનિયન કઈ રીતે બનાવવું. ત્યારબાદ જે બધા પાવર છે સોવરેનિટી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાના, બરાબર, એ કોન્સ્ટિટ્યુટના પાર્ટ એન્ડ ઓર્ગન ગવર્નર એ ડિરાઇવ ફ્રોમ પીપલ. આ બંધારણ સભાને જે આટલા બધી શક્તિઓ મળી છે, એ શક્તિઓનો મુખ્ય સ્ત્રોત કોણ છે? તો ભારતના લોકો. એટલે જ આપણા બંધારણના પ્રિએમ્બલની શરૂઆત ક્યાંથી થાય છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો ઓકે આ બંધારણનો સ્વીકાર કરીએ છીએ, છેલ્લે આવે છે. ખ્યાલ આવી ગયો. તો આ ઓકે બંધારણ સભાની શક્તિનો સ્ત્રોત કોણ છે? ભારતના લોકો. આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાં પણ આ વાત કરવામાં આવી હતી. ત્યારબાદ જે પણ કીધું કે ભારતના લોકોને શું પૂરું પાડવામાં આવશે, તો કે જસ્ટિસ, ન્યાય પૂરું પાડવામાં આવશે. કયો કયો ન્યાય? સોશિયલ જસ્ટિસ, ઇકોનોમિક જસ્ટિસ, પોલિટિકલ જસ્ટિસ, સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, રાજનૈતિક ન્યાય. ત્યારબાદ દરેકને ઇક્વલ સ્ટેટસ ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે કે તકોની સમાન ઓકે સમાનતા, બરાબર. ત્યારબાદ બિફોર લો ફ્રીડમ ઓફ થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ, વર્શિપ, એટલે કે લોકોને સ્વતંત્રતા આપશે. કોની? કોની? વિચાર અભિવ્યક્તિની, પૂજા કરવાની, વોકેશન વ્યવસાય કરવાની સ્વતંત્રતા, એસોસિએશન એટલે સંગઠન બનાવવાની સ્વતંત્રતા, કોઈ પણ કાર્ય કરવાની સ્વતંત્રતા, એ
કાયદા લો એન્ડ પબ્લિક મોરાલિટી એટલે કે કાયદા અને જાહેર નૈતિકતાના આધારે બધાને સ્વતંત્રતા આપવામાં આવશે. તો આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનનો પાંચમો પ્રિન્સિપલ હતો. અને બીજું કે એડિકેટ સેફગાર્ડ એટલે કે જે લઘુમતીના લોકો હોય, વંચિત વર્ગો હોય, લઘુમતીઓ માટે, ટ્રાઇબલ એરિયા માટે અને વંચિત વર્ગો માટે અને બીજા પછાત વર્ગો માટે એક બીજા એના અધિકારોના રક્ષણ માટેની સેફગાર્ડની જોગવાઈ પણ કરવાનો આવશે. ત્યારબાદ ઇન્ટિગ્રિટી ઓફ ટેરેટરી, એક અખંડિતતા, પ્રજાસત્તાકની ઇન્ટિગ્રિટી ટેરેટરી કરવા માટે એક ન્યાય અને લો ઓફ સિવિલાઇઝ નેશનના રીતે લોકોને જમીન ઉપર સોવરેન રાઇટ્સ સી એર ઉપર આપવામાં આવશે. એટલે કે ભારતને જમીન, દરિયાઈ સીમા અને હવા ઉપર એક સોવરેન રાઇટ, સાર્વભૌમ અધિકાર આપવામાં આવશે. ઈસેના માટે ન્યાય આપવા માટે લો ઓફ સિવિલાઇઝ નેશન, બરાબર છે. અને એન્શિયન્ટ લેન્ડ એટેન્ડ્સ ઈ હોનરેબલ પ્લેસ ઇન ધ વર્લ્ડ એન્ડ મેક ઇટ ફૂલ વિલિંગ ઓફ કન્ટ્રીબ્યુશન ટુ પ્રમોશન ઓફ વર્લ્ડ પીસ એન્ડ વેલફેર ઓફ મેનકાઇન્ડ. એટલે કે આ જે સાર્વભૌમ ભારત છે એ વિશ્વ શાંતિ માટે અને વિશ્વમાં હું કે માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ માટે પોતાની રીતે શું કે એક અલગ દરજ્જો ધરાવશે, પોતાનું માન ધરાવશે. ત્યારબાદ આ જે આઠ જોગવાઈ હતી ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનની, બરાબર છે, આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનને સર્વાનુમતે એસેમ્બલી દ્વારા પસાર કરવામાં આવ્યો અને બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ સ્વીકારવામાં આવ્યો. અને એને આગળ જતાં હું કહેવાય કોન્સ્ટિટ્યુશનના બીજા જે સ્ટેપ બને, જો આમાંથી બંધારણના મૂળભૂત અધિકારો ભાગ બન્યા, પછી બંધારણનો ભાગ પહેલો બન્યો, આમુક બન્યો, તો અલગ અલગ બંધારણના જે ભાગ ફ્રિકવન્ટ બન્યા એમાં પણ આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશને ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી. આથી આને ઐતિહાસિક ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન કહેવામાં આવે છે. અને ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનના જે આઠ પ્રિન્સિપલ છે એ આઠ પ્રિન્સિપલના આધારે જ ભારતનું એક સ્ટેટસ તૈયાર કરવામાં આવેલું છે, બરાબર. અને મેં તમને વાત કરી એમ કે અત્યારનું જે પ્રિએમ્બલ છે એ આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનનું મોડિફાઈડ વર્ઝન છે. હવે વાત કરીએ કે ઇન્ડિપેન્ડન્સ એક્ટ જે આવ્યો એનાથી બંધારણ સભામાં શું ફેરફાર થયો. તમને ખ્યાલ હશે ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 અમલમાં આવ્યો. તે પહેલાં બંધારણ સભાનું નિર્માણ કયા મિશનથી થયું હતું, તો કેબિનેટ મિશનથી, બરાબર. પછી માઉન્ટબેટન પ્લાન આવ્યો, પછી એના આધારે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 આવ્યો. તો એના આધારે બંધારણ સભામાં શું ફેરફાર થયા એની વાત કરીએ. આવી રીતે અલગ મેન્સમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે અથવા તો પ્રિલિમમાં સ્ટેટમેન્ટ પૂછાઈ શકે. તો કે ભાઈ, મેં પહેલાં વાત કરી એમ કે કેબિનેટ મિશનના આધારે જે બંધારણ સભા આવ્યું હતું એમાં 93 બેઠકો દેશી રજવાડાઓ માટે રિઝર્વ રાખવામાં આવી હતી. પરંતુ દેશી રજવાડાઓ શરૂઆતમાં બંધારણ સભામાં જોડાણા નહોતા, બરાબર છે. એ પછી ધીમે ધીમે ઓકે પાછળથી જોડાતા ગયા. 28 એપ્રિલ 1947 રોજ 6 રાજ્યોના પ્રતિનિધિત્વ બંધારણ સભાના ભાગ હતા. ક્યારે? 28 એપ્રિલ 1947. પછી માઉન્ટબેટન પ્લાન, 3 જૂન પ્લાન કહેવાય ને એને, કે એના સ્વીકાર કર્યા પછી મોટાભાગના શું કહેવાય દેશી રજવાડાઓએ પોતપોતાની શું કે સીટ એસેમ્બલીમાં લઈ લીધી. એટલે મોટાભાગની સીટ દેશી રજવાડાઓની ભરાઈ ગઈ. અને પછી ધીમે ધીમે મુસ્લિમ લીગના મેમ્બરોએ પણ શું કહેવાય ભારતની બંધારણ સભામાં ભાગ લેવાનો શું કે શરૂ કર્યો, બરાબર. અને જ્યારે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 આવ્યો તો એનાથી મહત્ત્વના 3 ચેન્જીસ થયા, બરાબર છે. એસેમ્બલીમાં 3 ચેન્જીસ થયા. તો હવે કયા 3 ચેન્જીસ થયા તો એની વાત કરીએ. તો પહેલો ચેન્જીસ એવો થયો કે એસેમ્બલી કે એક ફૂલ સોવરેન બોડી બની ગઈ, બરાબર છે. અને એણે એમ્પાયરમાં કે કોઈ પણ બ્રિટિશ પાર્લામેન્ટનો જે શું કહેવાય લો બનાવેલો હતો એ ઓકે એના આધારે પોતાનો લો બનાવી શકે, બરાબર. એનાથી અલગ એક સોવરેન બોડી બની ગઈ. અને આ જો હું કે લો તો બની શકે એટલે આ કોન્સ્ટિટ્યુશન તો બનાવી શકે, આ એક કોન્સ્ટિટ્યુશન બનાવવાની બોડી બની ગઈ. અને પછી બીજું એ લેજિસ્લેટિવ બોડી પણ બની ગઈ. લેજિસ્લેટિવ બોડી એટલે કઈ? લેજિસ્લેટિવ બોડી એટલે કાયદા બનાવી શકે. તો કાયદા બનાવી શકે એટલે કે બે ફંક્શન આના થઈ ગયા બંધારણ સભાના. એક તો હું કે બંધારણ બનાવવાની કામગીરી અને બીજી કામગીરી કાયદા બનાવવાની કામગીરી. તો આ ઓકે અલગ અલગ ફંક્શન થઈ ગયું. એક તો આઝાદ ભારત થઈ જાય તો આઝાદ ભારતનો વહીવટ ચલાવવા માટે કાયદા પણ જનરલ લો બનાવવા પડે. તો એક લેજિસ્લેટિવ એટલે સંસદની ભૂમિકા બની અને એક બંધારણ સભાની પોતાની કામગીરી. તો આ બંને ટાસ્ક અલગ અલગ દિવસે કરવામાં આવતા હતા, બરાબર છે. કે જ્યારે એસેમ્બલી એટલે આમ બંધારણ સભાએ ભારત આઝાદ ભારતની ફર્સ્ટ પાર્લામેન્ટ બની. પ્રથમ સંસદ આઝાદ ભારતની કોણ હતી? તો બંધારણ સભા, બરાબર, ડોમિનિયન લેજિસ્લેટર તરીકે, બરાબર. એટલે કે જ્યારે એસેમ્બલી કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે બનતી તો એના અધ્યક્ષ કોણ રહેતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબ. પરંતુ
જ્યારે બંધારણ સભા એ કાયદા બનાવવા માટે ભણતી બરોબર એટલે સંસદ તરીકે ભણતી લેજિસ્લેટિવ બોડી ત્યારે એના અધ્યક્ષ કોણ હતા જીવી માલવણકર એટલે ગણેશ વાસુદેવ માલવણકર સાહેબ અધ્યક્ષ હતા ખ્યાલ આવી ગયો પ્રથમ લોકસભાના અધ્યક્ષ પણ છેલ્લે પછી એ હતા હવે વાત કરીએ કે આ બે ફંક્શન તો હતા આ બે ફંક્શન કઈ તારીખ સુધી ચાલુ રહ્યા તો 26 નવેમ્બર 1949 સુધી બે ફંક્શન ચાલુ રહ્યા પછી 26 નવેમ્બર 1949 રોજ બંધારણના નિર્માણની કામગીરી પતન થઈ ગઈ પછી જ્યાં સુધી આગળના 1951-52ના ઇલેક્શન ન થયા ત્યાં સુધી બંધારણ સભાએ સંસદ તરીકેની ભૂમિકા ભજવી બરોબર છે પછી આ થયો બીજો ચેન્જીસ હવે ત્રીજો ચેન્જીસ વાત કરીએ તો મુસ્લિમ લીગ હતા મુસ્લિમ લીગના મેમ્બરો ભારત પાકિસ્તાનના ભાગલા પડી ગયા એટલે મુસ્લિમ લીગના મેમ્બરો નીકળી ગયા તો પહેલાં ટોટલ કેટલી સીટ હતી 389 બરાબર પહેલાં 389 હતી એમાંથી મુસ્લિમ લીગવાળા નીકળી ગયા તો એમાં વધી કેટલી 299 બરાબર છે 299 સીટ વધી હવે આ 389માંથી કેટલા ભાગ પડતા હતા 296 વત્તા 93 તો હવે 296માંથી ઓછા થયા તો 299માંથી કેટલા વધ્યા તો કે 229 અને 93 રજવાડિયામાંથી કેટલા વધ્યા 70 તો આ રીતે નિર્માણ થયું ખબર પડી કે 229 બ્રિટિશ ભારતના અને 70 કહેવાય દેશી રજવાડાના એટલે કે 93માંથી 70 થઈ ગયા 296માંથી 229 થઈ ગયા બીજી વાત કરીએ કે આ ઓકે બંધારણ સભાએ ઓકે બે કામગીરી મહત્વની કરી એક તો બંધારણ નિર્માણની અને બીજી કે કાયદા નિર્માણની કે સંસદ તરીકેની પ્લસ બીજા ઘણા એવા કામ છે કે બંધારણ સભાએ પણ કરેલા છે આ અલગથી તમારે કોઈ સ્પેસિફિક મેન્સનો ક્વેશ્ચન પૂછાય તો બંધારણ સભાની મહત્વની ભૂમિકા વિશે લખી શકાય બે કામગીરી તો કરી પણ બીજા કયા કયા કામ કર્યા તો કયા કયા કામ કર્યા તો એણે ઇન્ડિયાની મેમ્બરશીપ કોમનવેલ્થમાં નોંધાવી 1949ની મે મહિનામાં 1949ના મે મહિનામાં ઇન્ડિયાને કોમનવેલ્થનો મેમ્બર તરીકે ઘોષિત કર્યો એણે નેશનલ ફ્લેગ એટલે કે આપણો અત્યારે રાષ્ટ્રધ્વજ છે એનો સ્વીકાર કર્યો 22 જુલાઈ 1947ના રોજ ત્રીજું કામ એણે કર્યું નેશનલ એન્થમ એટલે કે રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો જાન્યુઆરી 24, 1950 આપણું રાષ્ટ્રગાન કોણ છે જનગણ મન રાષ્ટ્રગાન અને પછી નેશનલ સોંગનો સ્વીકાર ક્યારે કર્યો જાન્યુઆરી 24, 1950 એટલે કે 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગાન નેશનલ એન્થમ એટલે કે જનગણ મનનો સ્વીકાર કરવામાં આવ્યો અને એ જ દિવસે નેશનલ સોંગ એટલે કે રાષ્ટ્રગીત એ વંદે માતરમ એનો સ્વીકાર કરવામાં આવ્યો તો કન્ફ્યુઝન નહીં રાખવાનું રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચે રાષ્ટ્રગાન ગાન એટલે ન આવે છે તો ગયું ગાન તો જનગણ મન બરોબર છે અને રાષ્ટ્રગીત તો વંદે માતરમ તો અમારી આ માહિતી બધી સારી લાગતી હોય તમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વધુને વધુ લોકો સુધી આ ઇન્ડિયન પોલિટીની લક્ષ્મીકાંત બુકની સિરીઝની માહિતી પહોંચાડો જેથી તમને બધાને ફાયદો રહે અને અમને પણ ઉત્સાહ વધે પાંચમી જોગવાઈ એણે એવું કીધું હતું કે રાજેન્દ્ર પ્રસાદને ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે નિમણૂક આપી 24 જાન્યુઆરી 1950 જો રાજેન્દ્ર પ્રસાદ સાહેબ પહેલાં બંધારણ સભાના અધ્યક્ષ હતા પણ એ પછી પાછળથી આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પણ બન્યા તો આ બંધારણ સભાએ આ પાંચ કામગીરી અલગ કરી બંધારણ બનાવવાની અને સંસદ તરીકેની સિવાયની આ બધી કામગીરી જે બંધારણ નિર્માણની કામગીરી હતી એમાં ટોટલ એણે 11 સેશન્સનું અત્યારે જે સત્ર હોય છે ને સંસદના એવી રીતે ટોટલ 11 સેશન્સ યોજ્યા અને એણે કેટલો સમય લીધો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ તો એટલો સમય લીધો અને આ જે કન્સ્ટિટ્યુશન બંધારણને નિર્માણ કરતા હતા એણે 60થી વધુ દેશોના બંધારણનો અભ્યાસ કર્યો બરાબર છે અને એને ડ્રાફ્ટ હું કહેવાય તૈયાર કર્યો એને 114 દિવસ માટેનો હું કહેવાય સમય લીધો બરાબર છે અને ટોટલ ખર્ચો આ બંધારણ નિર્માણમાં કેટલો થયો તો 64 લાખ રૂપિયા ખર્ચો થયો અને જાન્યુઆરી 24, 1950ના રોજ એણે છેલ્લું એનું સેશન ફાઇનલ સેશન યોજ્યું એ ફાઇનલ સેશન યોજ્યા પછી એણે 26 જાન્યુઆરી 1950ના રોજ એવું કહ્યું કે બંધારણનો નિર્માણ ઓકે કર્યો અને ત્યારબાદ આ બંધારણનો ઓકે અમલ ઓકે કર્યો ત્યારબાદ 1951-52ના જનરલ ઇલેક્શન તરીકે સુધી આ બંધારણ સભાએ સંસદ તરીકેની ભૂમિકા ભજવી હવે વાત કરીએ કે કમિટી ઓફ કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી બંધારણ સભાની મહત્ત્વની કમિટીઓ વિશે તો બંધારણ સભામાં મુખ્યત્વે બે પ્રકારની કમિટી હતી મેજર કમિટી અને માઇનર કમિટી એટલે મુખ્ય કમિટીઓ કઈ કઈ હતી મુખ્ય કમિટીઓ 8 હતી હવે 8-8 કમિટીઓના નામ યાદ રાખી લેવાના અને માઇનર કમિટીઓ બીજી 13 જેવી હતી પણ એના બધાના નામ યાદ રાખવાની જરૂર નથી એની મેન કમિટીના નામ યાદ રાખી લેવાના તો હવે વાત કરીએ 8 મેજર કમિટી હતી તેમાં પહેલી કમિટી કઈ હતી યુનિયન પાવર કમિટી એટલે કે સંઘ શક્તિ કમિટી એના ચેરમેન હતા જવાહરલાલ નહેરુ સાહેબ
બીજી કમિટી યુનિયન કોન્સ્ટિટ્યુશન કમિટી એટલે કે સંઘ બંધારણ કમિટી, એના હું કહેવાય અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ સાહેબ, બરાબર. તો જો જ્યાં પણ કમિટીના નામમાં યુનિયન આવે તો હંમેશા એના અધ્યક્ષ કોણ હશે? જવાહરલાલ નહેરુ. સંઘનું કમિટી આવે અને જ્યારે કમિટીના નામમાં પ્રોવિન્શિયલ પ્રાંતીય આવે, પ્રોવિન્શિયલ કોન્સ્ટિટ્યુશન સમિતિ, પ્રાંતીય બંધારણ સમિતિ, તેના અધ્યક્ષ કોણ હશે? સરદાર પટેલ સાહેબ. તો આ રીતે યાદ રાખી લેવાનું, જ્યાં સંઘ આવે ત્યાં જવાહરલાલ નહેરુ સાહેબ, જ્યાં પ્રાંત આવે ત્યાં સરદાર પટેલ સાહેબ. હવે ડ્રાફ્ટિંગ કમિટી, જે બધાને યાદ હશે, એના અધ્યક્ષ કોણ હતા? બી આર આંબેડકર સાહેબજી. એડવાઇઝર કમિટી ઓન ફંડામેન્ટલ રાઇટ્સ માઇનોરિટી ટ્રાઇબલ એક્સક્લુડેડ એરિયા, એના અધ્યક્ષ કોણ હતા? સરદાર પટેલ સાહેબ. જો સલાહકાર સમિતિ કયા કોના કોના ઉપર? મૂળભૂત અધિકાર ઉપર, માઇનોરિટી ટ્રાઇબલ ઉપર અને એક્સક્લુડેડ એરિયા એટલે કે બીજા વધારાના એરિયા, બાદ કરેલા એરિયા, તેના ઉપર સરદાર પટેલ સાહેબ હતા. તો એમાં પાછી સબ પાંચ કમિટી હતી, પાંચ સબ કમિટી હતી આ એક કમિટીની નીચે, બરાબર છે. એ કઈ કઈ હતી? તો ફંડામેન્ટલ રાઇટ્સ માટેની અલગ, એમાં જે બી કૃપરાણી સાહેબ અધ્યક્ષ હતા. માઇનોરિટીની સબ કમિટી, એમાં એચ જી મુખર્જી સાહેબ અધ્યક્ષ હતા. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયરના ટ્રાઇબલ એરિયા અને અસમ એક્સક્લુડેડના એરિયા, એમાં કોણ હતા? ગોપીનાથ બારડોલોઈ અધ્યક્ષ હતા. ત્યારબાદ એક્સક્લુડેડ પાર્શિયલી એક્સક્લુડેડ એરિયા, જેવા કે ઓકે અસમ સિવાયના, બરાબર, એના કોણ હતા? એવી ઠક્કર સાહેબ હતા. ત્યારબાદ નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર ટ્રાઇબલ એરિયા, એના કોણ હતા? કે ભાઈ ઓકે, આ જે પાંચમી કમિટી હતી એ સબ કમિટી હતી, અને જે છઠ્ઠી કમિટી હતી એ આના પણ આ હતા, એવી ઠક્કર સાહેબ. તો આ જે પાંચ સબ કમિટી હતી એના અધ્યક્ષ ના યાદ રાખો તો ચાલશે, પણ પાંચ સબ કમિટી આના નામના આધારે રહી હતી અને એના મેઇન કમિટીના અધ્યક્ષ હતા સરદાર પટેલ સાહેબ. ત્યારે છઠ્ઠી સમિતિ, રૂરલ પ્રોસિડર સમિતિ, પ્રોસિડર એટલે કાર્યવાહીની સમિતિ. તો કાર્યવાહી કોણ નક્કી કરે? અધ્યક્ષ નક્કી કરે. તો અધ્યક્ષ બંધારણ સભાના કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ. એટલે આ સમિતિના પણ અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ સાહેબ હતા. ત્યારબાદ સાતમું હતું સ્ટેટ કમિટી, એટલે રાજ્યોની કમિટી, કમિટી ફોર નેગોશિએટિંગ વિથ સ્ટેટ, એટલે કે જવાહરલાલ નહેરુ. તો સંઘી ઓકે રાજ્યો સાથે નેગોશિએટ કરે તો એના અધ્યક્ષ જવાહરલાલ નહેરુને રાખવાના આવે. સ્ટિયરિંગ કમિટી, સ્ટિયરિંગ કમિટી એટલે કે મેઇન માર્ગદર્શન દોરીએ તો એ અધ્યક્ષ માર્ગદર્શન આપે, તો રાજેન્દ્ર પ્રસાદ સાહેબ એના અધ્યક્ષ હતા. તો આ રીતે અધ્યક્ષના નામ અને કમિટીના નામ આપણે યાદ રાખી શકાય. આ થઈ વાત આઠ મેજર કમિટીની. હવે વાત કરીએ માઇનર કમિટીની. માઇનર કમિટી નાની નાની કમિટીઓ કઈ કઈ હતી? તો પહેલી વાત આવે કે ફાઇનાન્સ એન્ડ સ્ટાફ કમિટી, એટલે કે પૈસા અને ઓકે સ્ટાફ રોકવો હોય તો એ અધ્યક્ષ નક્કી કરે. તો અધ્યક્ષ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ સાહેબ. પછી ક્રેડેન્શિયલ કમિટી, એટલે કે ભાઈ બાહેંધરી આપવી હોય, ખાતરી આપવી હોય તો એ અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. હાઉસ કમિટી, એ પટ્ટાભી સીતારમૈયા, પટ્ટાભી સીતારમૈયા હાઉસ કમિટી. અને આનો તમારે શોર્ટકટ ટ્રીક તમારે યાદ રાખવી હોય તો કૃષ્ણસ્વામી અય્યર કહે, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, એ ક્રેડેન્શિયલ એટલે ખાતરી આપે, કૃષ્ણ ભગવાન હતા એટલે. અને પટ્ટાભી સીતારમૈયા એટલે કે ભાઈ પટ્ટાભી સીતારમૈયા એટલે સીતા માતા એટલે કે હાઉસ સંભાળે, તો એ હાઉસ કમિટી, બરાબર. ત્યારબાદ ઓર્ડર ઓફ બિઝનેસ કમિટી, એ કનૈયાલાલ મુનશી, મુનશી હતા એટલે બધું બિઝનેસનું સંભાળે, એટલે મુનશીનું કામ એ હતું. ત્યારબાદ એડહોક કમિટી, એડહોક કામ ચલાવ નેશનલ ફ્લેગ ઉપર, તો રાજેન્દ્ર પ્રસાદ. કામ ચલાવ કમિટી એટલે રાજેન્દ્ર પ્રસાદને નેશનલ ફ્લેગ માટે રાખવામાં આવ્યા. ત્યાં કમિટી ઓફ ફંક્શન ઓફ કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી, એટલે કે બંધારણ સભાનો હું કહેવાય ઓકે, કોઈ પણ ફંક્શનનું નક્કી કર્યો, એક ફંક્શન વધારવામાં આવ્યો હતો ને, કયો ફંક્શન? તો સંસદ તરીકેનો હતો. એના અધ્યક્ષ કોણ હતા? જીવી માલવણકર સાહેબ. હવે ખાસ યાદ રાખો, એડહોક કમિટી ઓન સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટના એડહોક કમિટીના અધ્યક્ષ કોણ હતા? તો એસ વરદાચારી. અને એ એસેમ્બલીના સભ્ય હતા નહીં, એટલે આ ખાસ યાદ રાખો કે એસેમ્બલીના સભ્ય હોવા ન છતાં પણ તે આ કમિટી સુપ્રીમ કોર્ટના કામચલાઉ સમિતિ હતી, એના અધ્યક્ષ હતા. કોણ હતા? એસ વરદાચારી. એક બીજા આગળ પણ આવશે, એસ કે ધર સાહેબ, એની વાત કરીએ પહેલાં. પહેલાં કમિટી ઓફ ચીફ કમિશનર પ્રોવિન્સીસ, એટલે કે ભાઈ પટ્ટાભી સીતારમૈયા સાહેબ. ત્યારબાદ એક્સપર્ટ કમિટી ઓન ફાઇનાન્શિયલ પ્રોવિઝન ઓફ યુનિયન કોન્સ્ટિટ્યુશન, આમાં જો નલિની રાજન સરકાર, એ પણ એસેમ્બલીના મેમ્બર હતા નહીં. તો એ કયા બીજા સભ્ય આવ્યા? નલિની રાજન સરકાર. આ નલિની રાજન સરકાર એ કઈ સમિતિના અધ્યક્ષ હતા? ફાઇનાન્સ પ્રોવિઝન ઓફ યુનિયન કોન્સ્ટિટ્યુશન સમિતિના. ત્યારબાદ લિંગ્વિસ્ટિક પ્રોવિઝન કમિટી, એટલે કે ભાષાકીય પ્રાંતીય સમિતિના, એના અધ્યક્ષ હતા એસ કે દર. જો આ પણ બંધારણ સભાના સભ્ય હતા નહીં, એસ કે દર સાહેબ. ત્યારબાદ સ્પેશિયલ કમિટીઓ એક્ઝામાઇન ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશન, તો ડ્રાફ્ટનો કે એક્ઝામાઇન કરવા માટે જવાહરલાલ નહેરુ સાહેબ. ત્યારબાદ પ્રેસ ગેલેરી કમિટીમાં, પ્રેસ ગેલેરી માટે ઉષાનાથ સેન. ત્યારબાદ એડહોક કમિટી ઓન સિટીઝનશીપ, એમાં એસ વરદાચારી, જો આ પણ નહોતા એટલે આગળ આવી ગયું. તો ટોટલ ત્રણ સભ્યો એવા હતા કે જે બંધારણ સભાના મેમ્બર ન હોવા છતાં પણ
તે કમિટીના અધ્યક્ષ હતા. એવા કોણ કોણ? તો એસ વરદાચારી, જે બે કમિટીના અધ્યક્ષ હતા, એક સુપ્રીમ કોર્ટની કમિટીના અને એક સિટીઝનશીપ એટલે કે નાગરિકતાની કમિટીના. ત્યારબાદ બીજા નંબરે આવે નલિની રાજન સરકાર, કે જે પણ બંધારણ સભાના સભ્ય ન હોવા છતાં પણ આ યુનિયન કોન્સ્ટિટ્યુશન ઓફ ફાઇનાન્સ પ્રોવિઝન કમિટીના અધ્યક્ષ હતા. અને ત્રીજા કોણ હતા? તો એસ કે ધર સાહેબ, કે જે બંધારણ સભાના સભ્ય નહોતા પરંતુ ભાષા પ્રાંતીય સમિતિના હું કે અધ્યક્ષ હતા, કમિશનના અધ્યક્ષ હતા. તો આ થઈ કે પ્રિલિમમાં કે મેન્સમાં તમારે અલગ રીતે યાદ રાખવું હોય એની વાત. હવે વાત કરીએ ડ્રાફ્ટિંગ કમિટી. તો ડ્રાફ્ટિંગ કમિટી એ જેટલી પણ કમિટી હતી સૌથી મહત્ત્વની કમિટી હોય તો કે ડ્રાફ્ટિંગ કમિટી. તો ડ્રાફ્ટિંગ કમિટીનું કામ શું હતું? તો ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે બંધારણનું આખું પ્રારૂપ તૈયાર કરવું, આખું સ્ટ્રક્ચર તૈયાર કરવું કે બંધારણની શરૂઆત ક્યાંથી થઈને અંત સુધી કયા કયા ભાગ હશે, એમાં કયા કયા ઇન્વોલ્વ થશે, બરાબર. તો આ કમિટી ક્યારે ગોઠવાઈ? તો ઓગસ્ટ 29, 1947 રોજ આ કમિટીની રચના થઈ, બરાબર છે. અને ડ્રાફ્ટ બનાવવા માટે અને એમાં કેટલા મેમ્બર હતા? તો 7 મેમ્બર. તો કયા કયા 7 મેમ્બર? જો 7-7 નામ સરળતાથી યાદ રહી જાય એવા છે. તો બી આર આંબેડકર સાહેબ ચેરમેન તરીકે હતા. પછી જો ગોપાલસ્વામી અંગર, કૃષ્ણસ્વામી અય્યર, કે એમ મુનશી, કનૈયાલાલ મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, ત્યારબાદ માધવરાવ એન્ડ ટી એમ કૃષ્ણાચારી. આ માધવરાવની પહેલાં હું કે બી એલ મિત્તર સાહેબ હતા, એમની ખરાબ તબિયતના લીધે બી એલ મિત્તરના સ્થાને માધવરાવ આવ્યા. પછી ડીપી ખેતાન સાહેબનું મૃત્યુ થયું 1948, કે જેના સ્થાને કૃષ્ણમાચારી આવ્યા. આ બધાના નામમાં હું કે કૃષ્ણ ભગવાનના નામનો જ ઉલ્લેખ છે. તો એક તો પહેલા આંબેડકર સાહેબ તો યાદ રહે, બીજા જો કૃષ્ણ સ્વામી અય્યર, ગોપાલ પણ કૃષ્ણનું નામ છે, ગોપાલ સ્વામી અયંગર, કૃષ્ણ સ્વામી અય્યર, ત્યારબાદ કનૈયાલાલ મુનશી, કનૈયા, બરાબર. ત્યારબાદ મોહમ્મદ સાદુલ્લા, એ હું કે મોમેડિયન એક નામ છે. એક માધવરાવ, તો માધવ પણ કૃષ્ણનું નામ છે. ટી કૃષ્ણમાચારી, એ પણ કૃષ્ણનું નામ છે. ટૂંકમાં આ રીતે તમે નામ યાદ રાખી શકો. ત્યારબાદ ડ્રાફ્ટિંગ કમિટી હતી, એના બધી અલગ અલગ કમિટીના હું કે પ્રપોઝલ મેળવીને આખું ડ્રાફ્ટ તૈયાર કર્યું. એ ડ્રાફ્ટ હું કે પબ્લિશ પહેલી વાર ક્યારે કર્યું? ફેબ્રુઆરી 1948માં. અને લોકોને, ભારતના લોકોને જો ડ્રાફ્ટિંગમાં હું કે ચર્ચામાં સામેલ કરવામાં આવ્યા. અને ભારતના લોકોને ટોટલ 8 મંથ્સ આપવામાં આવ્યા, 8 મંથ એના માટે ડિસ્કસ, ડ્રાફ્ટ કરવા માટે, એના પર્પઝ સુધારા કરવા માટે, બરાબર છે. 8 મહિના પછી જે પણ બધાની કોમેન્ટ આવી, કોઈ પણની ટીકાઓ આવી, ક્રિટિસિઝમ, કોઈના સજેશન આવ્યા, બરાબર, તો એના આધારે બીજો ડ્રાફ્ટ તૈયાર કર્યો. અને બીજો ડ્રાફ્ટ ક્યારે પબ્લિશ કર્યો? તો ઓક્ટોબર 1948માં, બરાબર. અને આના ટૂંકમાં એને 6 મહિનાથી પણ ઓછો ડ્રાફ્ટ તૈયાર કરવામાં સમય લીધો, બરાબર છે. અને એ કેટલા દિવસ ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક મળી? તો 141 દિવસ. તો આ રીતે પબ્લિકના મંતવ્યોનો સંભાળ કરીને 6 મહિનાથી ઓછા સમયમાં 141 દિવસમાં એણે ઓકે ડ્રાફ્ટ આખી તૈયાર કર્યું. હવે આપણે વાત કરીએ એનેક્ટેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન, એટલે કે બંધારણનું શું કહેવાય, અમલ કઈ રીતે શરૂઆત થયો. તો જો બી આર આંબેડકર સાહેબે ફાઇનલ ડ્રાફ્ટ એસેમ્બલીમાં ક્યારે રજૂ કર્યો? તો 4 નવેમ્બર 1948 ત્યાંનું ફર્સ્ટ રીડિંગ કર્યું. અત્યારે કોઈ પણ કાયદામાં કે માટે ખરડો રજૂ કરવામાં આવે તો ખરડાનું 3 વાર કોઈ પણ ગૃહમાં રીડિંગ થાય, ફર્સ્ટ રીડિંગ, સેકન્ડ રીડિંગ અને થર્ડ રીડિંગ. એમાં આવી રીતે આ પણ ડ્રાફ્ટનો જે ખરડો રજૂ કર્યો એના 3 વખત રીડિંગ થયું. તો ફર્સ્ટ રીડિંગ ક્યારે થયું? નવેમ્બર 4, 1948 રોજ. ત્યારબાદ એના ઉપર 5 દિવસ ડિસ્કશન ચાલ્યું, બરાબર છે, એટલે કે 9 નવેમ્બર સુધી ડિસ્કશન ચાલ્યું. પછી સેકન્ડ રીડિંગ ચાલુ થયું. સેકન્ડ રીડિશન એમાં ક્યારથી ચાલુ થયું? 15 નવેમ્બરથી, બરાબર છે. 15 નવેમ્બરથી લઈને 17 ઓક્ટોબર સુધી સેકન્ડ રીડિંગ એટલે ડિસ્કશન ચાલ્યું. એ ડિસ્કશનમાં 7,653 સુધારાઓ પ્રપોઝ થયા. આટલા સુધારાઓ જો 1400 કેટલું ડીપમાં ડિસ્કશન કર્યું હશે, અને 7473 કે એકચ્યુઅલીમાં ડિસ્કસ થયા હતા, બરાબર છે. આ પછી આખું 14 નવેમ્બરના રોજ ત્રીજું રીડિંગ ચાલુ થયું. અને પછી બાબા સાહેબ આંબેડકરે મોશન એટલે કે પ્રસ્તાવ પસાર કર્યો, ઠરાવ પસાર કર્યો, કોન્સ્ટિટ્યુશન એઝ સેટલ બાય ધ એસેમ્બલી ટુ બી પાસ, એટલે બંધારણ સભા દ્વારા બંધારણનું સ્વીકાર કરવામાં આવ્યો છે. અને આ જે નોશન ઓફ ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશન હતું એ ક્યારે પસાર થયો? ફાઇનલ 26 નવેમ્બર 1949 રોજ, એટલે કે 26 નવેમ્બર 1949 રોજ બંધારણ સભામાં જેટલા પણ હાજર સભ્યો હતા એણે પોતાની સાઇન કરી અને બંધારણનો સ્વીકાર કર્યો. તો ટોટલ કેટલા સભ્યો હતા? 299 સભ્યોમાંથી એ દિવસે ટોટલ કેટલા? 284 સભ્યો હાજર હતા અને એમણે સાઇન કરીને બંધારણનો સ્વીકાર કર્યો. અને આ જે બંધારણનો અમલ ઓકે આવ્યો ત્યારે બંધારણમાં 395 આર્ટિકલ એટલે કે અનુચ્છેદ હતા ને 8 અનુસૂચિઓ હતા. અત્યારે 465 અનુચ્છેદ છે અને અત્યારે 12 અનુસૂચિઓ છે સુધારા થઈને. તો 395 અનુચ્છેદ હતા. તો અને પછી પ્રિએમ્બલ, આમુખ,
ત્યારે મૂળ બંધારણમાં હતું નહીં, એ પાછળથી એડ કરવામાં આવ્યું. તમને મેં વાત કરી હતી, આંબેડકર સાહેબ ત્યારે લો મિનિસ્ટર હતા, બરાબર છે. એણે હું કે ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીમાં કર્યું. આંબેડકર સાહેબ એ ખૂબ જ હું કે મહત્ત્વનું કામ કર્યું હતું. એની પાસે લોજિકલ માઇન્ડ હતું, પર્સ્યુસિવ આર્ગ્યુમેન્ટ હતી એસેમ્બલીમાં દલીલ કરવા માટેની. એટલે આંબેડકર સાહેબને ફાધર ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે, ભારતના બંધારણના પિતા તરીકે. અને એમને હું કે એક બ્રિલિયન્ટ રાઇટર પણ હતા, એક્સપર્ટ હતા, અને હું કે શિડ્યુલ કાસ્ટ માટેના અનડિસ્પ્યુટેડ લીડર હતા. આથી એને ચીફ આર્કિટેક્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે, કે ભારતના બંધારણના મહત્વના આર્કિટેક્ચર. તો આ બાબા સાહેબ આંબેડકરની વાત થઈ. હવે વાત કરીએ એન્ફોર્સમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન, કે બંધારણનો અમલ કઈ રીતે કરવામાં આવ્યો. તો બંધારણનો અમલ, કે જો ભારત દેશ આઝાદ ક્યારે થયો હતો, 15 ઓગસ્ટ 1947 રોજ. પરંતુ બંધારણ તો ક્યારે અમલમાં મૂકવામાં આવ્યું, 26 જાન્યુઆરી 1950 રોજ. તો 15 ઓગસ્ટથી લઈને 26 જાન્યુઆરી સુધી દેશનો વહીવટ ચલાવવા માટે અમુક તો જોગવાઈઓ હોવી જોઈએ ને. તો ભારત દેશ આઝાદ થયો ત્યારે બંધારણનો ઘડવાની પ્રક્રિયા ચાલુ જ હતું 26 નવેમ્બર 1949 સુધી. તો આજે બંધારણ ઘડવાની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અમુક જોગવાઈનો હું કે અમલ 26 નવેમ્બર 1949થી લઈને 15 ઓગસ્ટથી કરવામાં આવ્યો. કઈ કઈ જોગવાઈઓ, તો સિટીઝનશીપ એટલે નાગરિકતાને લગતીઓ, ઇલેક્શનની જોગવાઈ, ચૂંટણીની જોગવાઈઓ, પ્રોવિઝનલ પાર્લામેન્ટ એટલે કામચલાઉ સંસદની જોગવાઈઓ, ટેમ્પરરી ટ્રાન્ઝિશનલ પ્રોવિઝન એટલે કે હું કે ટૂંક સમયની અમુક જોગવાઈઓ, બરાબર છે. શોર્ટ ટાઇટ એટલે ટૂંકા પદો, જેવા કે કેવા કયા આર્ટિકલ, તો કોઈ 5, 6, 7, 8, 9, 60, 324, 366, 367, 324 ઇલેક્શનનો છે, 5 થી 9 એ હું કે સિટીઝનશીપ નાગરિકતાના છે, આ 380, 388 આ બધા કામચલાઉ ગવર્મેન્ટના છે, ત્યારબાદ 391, 393 એ શોર્ટ ટાઇટલના છે અને લેંગ્વેજના છે, બરાબર. તો આ બધા કઈ તારીખથી અમલમાં આવ્યા, તો 26 નવેમ્બર 1949 રોજથી આટલા અમલમાં આવી ગયા હતા. બાકીનો બંધારણના મોટા ભાગનો ભાગ 26 જાન્યુઆરી 1950 રોજ અમલમાં આવ્યો હતો, બરાબર. અને આ જે 26 જાન્યુઆરી 1950 એ શું કામ સિલેક્ટ કરવામાં આવ્યું, અને 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે યોજવામાં આવે છે. તો 26 જાન્યુઆરી સ્વીકારવા માટેના મેઇનલી બે કારણ હતા, બરાબર, કે 26 જાન્યુઆરી એક ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન, કે ભાઈ બંધારણના હું કહેવાય અમલની મહત્ત્વની તારીખ. આ તારીખે 1930માં પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવવામાં આવ્યો હતો, કે જેનો પ્રસ્તાવ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 1929ના ડિસેમ્બરના લાહોર સેશનમાં, લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ દિન ઉજવવાનો પ્રસ્તાવ 26 જાન્યુઆરીનો રાખવામાં આવેલો હતો, બરાબર. અને ઓકે, જે પણ આ બંધારણનો અમલમાં આવી ગયું ને, બંધારણ અમલમાં આવતા જૂના બે કાયદા કયા કયા, ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 અને ભારત સરકાર અધિનિયમ 1935, આ બે રદ કરવામાં આવ્યા, રિપીલ કરવામાં આવ્યા, બરાબર છે. અને પાછળથી કરવામાં આવ્યું. તો પણ એક કાયદો કન્ટિન્યુ રહ્યો, કયો, તો પ્રિવી કાઉન્સિલ જ્યુરિડિક્શન એક્ટ 1949, કે જે કોઈ પણ ગવર્નર, આપણે બ્રિટિશ ગવર્નર હતા, એને સલાહ માટે ખાનગી સભ્યોની સમિતિ હોય એને શું કહેવાય, પ્રિવી કાઉન્સિલ. તો પ્રિવી કાઉન્સિલના એબોલિશનનો જે કાયદો હતો ને, એ હું કહેવાય કન્ટિન્યુ રહ્યો, કારણ કે એને કેન્સલ કરી નાખે તો પ્રિવી કાઉન્સિલ પાછી ઊભી થઈ જાય. એટલે આ એક કાયદો કન્ટિન્યુ રહ્યો, બાકી બધા આગળના બ્રિટિશ ગવર્મેન્ટના કાયદા રદ થયા અને આપણું આખું બંધારણ નવું અમલમાં આવ્યું, બરાબર છે. હવે વાત કરીએ એક્સપર્ટ કમિટી ઓફ કોંગ્રેસ. જો કોંગ્રેસની એક્સપર્ટ કમિટીનું બંધારણ નિર્માણમાં શું રોલ હતો, એની ભૂમિકા જાણીએ. તો એ પણ હું કહેવાય તમને મેન્સમાં અલગથી ક્વેશ્ચન પૂછાઈ શકે, ત્યાં તો પ્રિલિમમાં સ્ટેટમેન્ટ પૂછાઈ શકે. તો બંધારણ સભા માટે, બંધારણની સભાની જોગવાઈ કરવામાં આવી, કે જે 9 ડિસેમ્બર 1946 રોજ પહેલી બેઠક મળી હતી. તો એમાં 8 જુલાઈ 1946 રોજ બંધારણ સભાની પ્રક્રિયાઓ નક્કી કરવા માટે કોંગ્રેસની એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી, બરાબર છે. એનું હું કે કાર્ય શું હતો, તો હું કહેવાય બંધારણ સભાની પ્રક્રિયાઓ કઈ રીતે કરવી, પ્રોસેસ કઈ રીતે નક્કી કરવી, એ નક્કી કરવાનું. અને આ કમિટીમાં કેટલા સભ્યો હતા, તો 8 સભ્યો હતા. કયા કયા, જવાહરલાલ નહેરુ એ ચેરમેન હતા, આસફ અલી, કનૈયાલાલ મુનશી, ગોપાલસ્વામી અયંગર, કેટી શાહ, ડી આર ગાર્ગીલ, હુમાયુ કબીર એન્ડ કે સંતાનાથન. પછી આ કમિટીએ હું કહેવાય છેલ્લે પ્રસ્તાવ પસાર કરીને કૃષ્ણા કૃપલાણીને હું કહેવાય સહકારી સહમેમ્બર તરીકે અને કમિટીના કન્વેનર તરીકે નિમણૂક પામ્યા હતા. કોણ? કમિટીના કન્વેનર, એક્સપર્ટ કમિટીના કન્વેનર અને સહકર્મચારી કોણ હતા? કૃષ્ણ કૃપલાણી સાહેબ, બરાબર. હવે વાત કરીએ કે કમિટીએ બે જ વખત સિટિંગ કરી હતી. પહેલી સિટિંગ 20 જુલાઈ 1946 નવી દિલ્હીમાં અને બીજી સિટિંગ બોમ્બે ખાતે 15 ઓગસ્ટથી 17 ઓગસ્ટ 1946 રોજ. જો 1946 છો,
આ ટૂંકમાં 1946માં બે સિટિંગ, પહેલી સિટિંગ દિલ્હીમાં, બીજી સિટિંગ બોમ્બેમાં. આ બધું સિટિંગમાં એને શું કર્યું, નોટ્સ પ્રિપેર કરી, મેમ્બરોએ નોટ્સ પ્રિપેર કરી અને ડિસ્કસ કર્યું કે કન્સ્ટિટ્યુટ એસેમ્બલીની પ્રક્રિયા પ્રોગ્રેસ કઈ રીતે નક્કી કરવી, બરાબર છે. એમાં ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો પૂછવાની પ્રક્રિયા, વેરિયસ કમિટીની નિમણૂંકની પ્રક્રિયા કઈ રીતે કરવી, પ્લસ જો ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન જે ઠરાવ પ્રસ્તાવ પાછળ થયો હતો જવાહરલાલ નહેરુ સાહેબ દ્વારા, એ ઠરાવ પ્રસ્તાવની પણ ભૂમિકા આ એક્સપર્ટ કમિટી ઓફ કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ કે બીજો આ જે કમિટી હતી ને, એ કમિટીએ કેમ સારું કામ કર્યું, તો એ આપણે અમેરિકન બંધારણના એક્સપર્ટ છે, એક્સપર્ટનું નામ શું છે, તો ગ્રેનવિલ ઓસ્ટિન. ગ્રેનવિલ ઓસ્ટિન જે અમેરિકન બંધારણના એક્સપર્ટ છે, એમણે આ કોંગ્રેસની એક્સપર્ટ કમિટી બાબતે એવું કીધું કે ઇટ વોઝ ધ કોંગ્રેસ એક્સપર્ટ કમિટી ધેટ સેટ ઓન ઇન્ડિયા રોડ્સ ટુ હર પ્રેઝન્ટ કોન્સ્ટિટ્યુશન, ધ કમિટી મેમ્બર્સ વર્કિંગ વિથઇન ધ ફ્રેમવર્ક ઓફ કેબિનેટ મિશન. બરાબર, કે જે કેબિનેટ મેમ્બર્સ હતા કમિટીના, એક્સપર્ટ કમિટીના મેમ્બરે કેબિનેટ મિશનના ફ્રેમવર્કના અંતર્ગત કાર્ય કરતા હતા અને બંધારણનું આખું ફ્રેમવર્ક તૈયાર કરતા હતા અને એના માટે જનરલ સજેશન પ્રોવાઈડ કરતા હતા કે જે ઓટોનોમસ એરિયાઝ છે, બરાબર, અને જે પ્રોવિન્શિયલ ગવર્મેન્ટ એટલે પ્રાંતિય સરકારોને પાવર આપતા હતા, સેન્ટ્રલને પણ પાવર આપતા હતા, અને કોઈ પણ ઇસ્યુ હોય, દેશી રજવાડાઓને ઇસ્યુ હોય અને એના પણ સુધારવાનું જોગવાઈ કરતા હતા. અને એણે છેલ્લે જે રિઝોલ્યુશન ડ્રાફ્ટ કર્યો હતો એ છેલ્લે કોને સાથે મળતો આવતો હતો, તો ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન, જે ભવિષ્યમાં પ્રિએમ્બલ પણ બન્યું હતું. ખબર પડી કે તો આ એક્સપર્ટ કમિટીનું વખાણ કોના દ્વારા કરવામાં આવ્યા હતા, ગ્રેનવિલ ઓસ્ટિન દ્વારા. હવે વાત કરીએ ક્રિટિસિઝમ કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી, બંધારણ સભાઓ સામે અમુક ટીકાઓ પણ છે. કઈ કઈ ટીકાઓ છે, તે કયા કયા ગ્રાઉન્ડ ઉપર છે એની વાત કરીએ કે ભાઈ, પહેલી ટીકા છે નોટ અ રિપ્રેઝેન્ટેટિવ બોડી. તો બંધારણ સભાના જે પણ સભ્યો હતા એ લોકો દ્વારા વયસ મતાધિકારના આધારે ડાયરેક્ટ ચૂંટાઈ નહોતા આવ્યા, એ સપ્રમાણ પ્રતિનિધિ સ્વરના સાથે ઇનડાયરેક્ટલી ચૂંટાયેલા હતા. અને અમુક સભ્યો તો નોમિનેટેડ હતા દેશી રજવાડાઓના, એટલે અડધા ચૂંટાયેલા હતા, અડધા નિમાયેલા હતા. આવી રીતે તે રિપ્રેઝેન્ટેટિવ લોકોને કરતા હતા નહીં. બીજું હતું નોટ અ સોવરેન બોડી, કે આ બંધારણ સભાની બોડી હતી એ સાર્વભૌમ બોડી હતી નહીં. કેમ કે એનું નિર્માણ બ્રિટિશ ગવર્મેન્ટના, બ્રિટિશ સરકારના પ્રસ્તાવના આધારે કરવામાં આવી હતી. કે આ બંધારણ સભાની નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું, કેબિનેટ મિશન. તો કેબિનેટ મિશને જે હું કે જોગવાઈ નક્કી કરી એના આધારે આ બોડી તૈયાર થઈ હતી, પોતાની સોવરેન બોડી હતી નહીં. બીજું ટાઈમ કન્ઝ્યુમિંગ, બંધારણ સભાએ બંધારણ નિર્માણની પ્રક્રિયામાં બહુ બધો સમય લીધો. કેટલો સમય લીધો, 2 વર્ષ 11 મહિના 18 દિવસ, જ્યારે અમેરિકાનું બંધારણ શું કહેવાય 4 મહિનાથી પણ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવેલું હતું અમેરિકન કોન્સ્ટિટ્યુશન. એટલે કે ભાઈ, આપણું બંધારણ થોડુંક લાંબુ ચાલ્યું અને એના લીધેથી એક આ નઝરુદ્દીન અહમદે આટલી ધીમી પ્રક્રિયા હતી ને શું કહેવાય બંધારણ સભાની, તેના લીધેથી ડ્રાફ્ટિંગ કમિટીને નવું નામ આપી દીધું હતું, ડ્રાફ્ટિંગ કમિટી. જો આ ધ્યાન રાખજો, નઝરુદ્દીન અહમદે ડ્રાફ્ટિંગ કમિટીને ડ્રાફ્ટિંગ કમિટી કીધું હતું. ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે ધીમે ધીમે ઓલું પાણીને હવા જતું હોય ને, ડ્રાફ્ટિંગ, એવું કમિટીએ નામ આપી દીધું. અને બીજું ટીકા એવી કરવામાં આવે છે કે ડોમિનેટેડ બાય કોંગ્રેસ, કે આ બંધારણ સભામાં મોટા ભાગના શું કહેવાય મેમ્બરો કોંગ્રેસના હતા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના હતા, બરાબર છે. એટલે એણે ગ્રેનવિલ એસ્ટીને તો એવું કીધું, જે અમેરિકન બંધારણ એક્સપર્ટ છે, કે બંધારણ સભા માત્ર એક જ પાર્ટી ધરાવતી હતી, એક જ પાર્ટી, એક જ કન્ટ્રી, અને એ પાર્ટી કોણ હતી, તો કોંગ્રેસ. તો શું કહેવાય, એસેમ્બલી વોઝ ધ કોંગ્રેસ એન્ડ કોંગ્રેસ વોઝ ઇન્ડિયા, કે બંધારણ સભા એ કોંગ્રેસ હતી અને કોંગ્રેસ એ ભારત હતી, આવી ટીકા કરી હતી. બીજી પાંચમી ટીકા એવી છે કે બંધારણ સભાના મોટા ભાગના શું કહેવાય સભ્યો લોયર અને પોલિટિશિયન હતા, લોયર એટલે કે વકીલો બધા હતા અને રાજનેતાઓ હતા, એમાં સામાન્ય લોકોનો સમાવેશ બહુ ઓછો કરવામાં આવ્યો હતો. અને સામાન્ય લોકોને સમાવેશ શું કામ નહોતો થયો, તો કે આપણે બંધારણની ભાષાઓ ખૂબ જ અઘરી હતી, બરાબર છે, કોઈ પણ ભાષાઓ સરળતાથી સમજી ન શકતું હતું. છઠ્ઠી ટીકા છે કે ડોમિનેટેડ બાય હિન્દુઝ, કે એક જ ધર્મના પ્રતિનિધિત્વ સૌથી વધુ હતું, હિન્દુનું પ્રતિનિધિત્વ વધુ હતું, બીજા ધર્મના સભ્યો હતા પરંતુ ખૂબ જ ઓછા પ્રમાણમાં, એટલે સૌથી વધુ બ્યુન્ડ્યું હતું એમાં. એના લીધેથી લોર્ડ વિસ્કાઉન્ટ સાયમન એણે આ બંધારણ સભાને બોડી ઓફ હિન્દુઝ તરીકે પણ ઓળખવામાં આવી છે. અને વિન્સ્ટન ચર્ચિલે પણ એવું કીધું છે કે બંધારણ સભાએ માત્ર ઓનલી વન મેજર કોમ્યુનિટી ઇન ઇન્ડિયા, કે બંધારણ ભારતની સૌથી મોટી કોમ્યુનિટી ઇન્ડિયા છે એને ધરાવતું હતું. હવે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સની, તો જે બંધારણનું બનવાની પ્રક્રિયા અને અમલની પ્રક્રિયા છે એમાં મહત્વના ફેક્ટ્સ કયા કયા છે, તો એ વાત કરીએ કે આ બંધારણ સભાનો સિમ્બોલ શું હતો, એલિફન્ટ, હાથી સિમ્બોલ હતો.
સીલ તરીકે કોન્સ્ટિટ્યુટ એસેમ્બલીનો સીલ હતો હાથી, આ એમસીક્યુમાં પૂછી શકાય. બસ બીએન રાવ એને બંધારણની સભાના એડવાઇઝર એટલે કે લીગલ એડવાઇઝર તરીકે નિમવામાં આવ્યા હતા. એચઆર અયંગર સાહેબ એ કોન્સ્ટિટ્યુટ એસેમ્બલીના સેક્રેટરી હતા. જો અયંગર સાહેબ સેક્રેટરી અને બીએન રાવ સાહેબ સલાહકાર, પછી એસએન મુખર્જી સાહેબ એ ડ્રાફ્ટ મેન હતા કોન્સ્ટિટ્યુટ ઓફ કોન્સ્ટિટ્યુટ એસેમ્બલીના. જો ચીફ ડ્રાફ્ટમેન કોણ? મુખર્જી સાહેબ. તો ત્રણેય નામ હોદ્દાઓ યાદ રાખજો, બીએન રાવ સલાહકાર સાહેબ અને અયંગર સાહેબ કે સેક્રેટરી, મુખર્જી સાહેબ ડ્રાફ્ટમેન. ત્યારબાદ પ્રેમ બિહારી નરેન્દ્ર જંગંદા એ કેલિગ્રાફર હતા, કે આ બંધારણને સુવાચ્ય અક્ષરે લખવાનું એ કેલિગ્રાફર કોણ હતું? પ્રેમ બિહારી નરેન્દ્ર રાયજાદા, બરોબર છે. એને હેન્ડ રિટન એના હસ્તાક્ષરે લખેલું છે પ્રેમ બિહારીએ. પ્લસ ઓરિજિનલ વર્ઝન જે એને શણગારવામાં આવ્યું, બ્યુટિફાઈડ કરવામાં આવ્યું, ડેકોરેટેડ કરવામાં આવ્યું, એ કોના કલાકારો હતા? તો શાંતિ નિકેતન, જે આપણે શાંતિ નિકેતન રવીન્દ્રનાથ ટાગોર સાહેબની સંસ્થા છે ને બંગાળમાં, તો એના હું કે કલાકારો હતા, આર્ટિસ્ટ હતા, કે એમાં કોણનો સમાવેશ થતો હતો? નંદલાલ બોઝ અને બેહોર રામ મનોહર સિન્હા, બેનો આ કલાકારનો સમાવેશ હતો. તો એણે બંધારણને ડેકોરેટેડ કર્યું અને સુંદર બનાવ્યું. પછી બેહોર રામ મનોહર સિન્હા છે ને, એણે જે ઓરિજિનલ પ્રિએમ્બલ છે એને કેલિગ્રાફી કર્યું, પ્રિએમ્બલ આમુખને લખ્યું, બરોબર છે. અને છેલ્લે નીચે એની સાઇન પણ તમને જોવા મળશે, પ્રેમ બિહારી નરેન રાયજાદા, બરોબર છે. અને આ બરાબર રામ મનોહર સિંહાએ એને બ્યુટિફાઈડ કર્યું, ઓકે, પ્રિએમ્બલને. કેલિગ્રાફી ઓફ હિન્દુ વર્ઝન, કે હિન્દીમાં કોણે લખ્યું હતું? તો વસંત કૃષ્ણ વેદ્યાએ, બરોબર છે. અને ડેકોરેટેડ કોને કર્યું હતું? તો નંદલાલ બોઝે. હિન્દીમાં કોણે લખ્યું? વસંત કૃષ્ણ વૈદ્ય, અને ડેકોરેટેડ કોણે કીધું? નંદલાલ બોઝે. હવે વાત કરીએ કે હિન્દી ટેક્સ્ટ, હિન્દીની વાત કરીને, તો બંધારણ મૂળ સ્વરૂપમાં બન્યું હતું એ કયા સ્વરૂપમાં બન્યું હતું? તો ઇંગ્લિશ ભાષામાં, બરાબર છે. પછી એનું હિન્દી વર્ઝન પાછળથી સ્વીકારવામાં આવ્યું. પાછળથી ક્યારે? તો ભાઈ 58માં કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી એક્ટ ઓફ 1987, 58માં બંધારણીય સુધારા, 1987માં હિન્દી વર્ઝનની જોગવાઈઓ કરવામાં આવી. અને એમાં બંધારણમાં એક નવો આર્ટિકલ 394A, બરોબર છે, ઉમેરવામાં આવ્યો છેલ્લા ભાગમાં, બરોબર છે, પાર્ટ 22માં ભાગમાં એક નવો આર્ટિકલ 394A ઉમેરવામાં આવ્યો 58માં બંધારણીય સુધારા 1987થી, કે એમાં બંધારણનું હિન્દીમાં ટ્રાન્સલેટ કરવામાં આવશે, બરોબર છે. એમાં નીચે મહત્ત્વની આવી જોગવાઈ હતી આ સુધારામાં, કે પ્રેસિડન્ટ એટલે કે રાષ્ટ્રપતિને હું કહેવાય પોતાની સત્તા રહેશે, કે શું જોવાની, કે બંધારણનું જે ટ્રાન્સલેશન હિન્દી લેંગ્વેજમાં થાય છે કે નહીં એ સારળથી, હું કે અમુક કમ્ફર્ટ આરામદાયક થાય છે લેંગ્વેજ સ્ટાઇલને ટર્મિનોલોજીના રીતે એ જોવાનું, બરાબર છે. એનું પબ્લિકેશન થાય એની પહેલાં એને ઇન્કોર્પોરેટેડ એને મંજૂરી લેવાની, બરાબર. ટ્રાન્સલેશન હિન્દીમાં એવું કે કંઈ પણ નવા નવા સુધારા થાય, બરાબર છે, ઇંગ્લિશના, બરાબર છે, નવા સુધારાનું પાછું હિન્દી દર વખતે દર સુધારામાં કરવાનું. ટ્રાન્સલેશન ઓફ કોન્સ્ટિટ્યુશન, બરાબર છે, એનું ટ્રાન્સલેશન કરશું પબ્લિક કરતાં પહેલાં સેમ મિનિંગ ઓરિજિનલ ટેક્સ્ટમાં ઇંગ્લિશમાં છે કે નહીં એ જોવાનું, અને ડિફિકલ્ટી પડતી નથી વાંચવામાં ને એમાં, તે ઓકે. અને આપણે કરવું, અને જો ભવિષ્યમાં કંઈ ડિફિકલ્ટી જણાય તો પ્રેસિડન્ટ એને પાછું રિવાઇઝ પણ કરી શકે, અમુક સુધારા અમુક માઇનર કરી શકે. ટ્રાન્સલેશન એનું કોન્સ્ટિટ્યુશન એવું કરવાનું કે જે પણ સુધારા ઓકે પબ્લિશ કરવામાં આવે, બંધારણને સુધારા કરવામાં આવે, તેનો પર્પઝ અને ઓથોરેટિવ ટેક્સ્ટ હિન્દીમાં સેમ જળવાય એ પણ જોવો પડે, બરાબર. હવે વાત કરીએ ભરીએ ફટાફટ રિવિઝનની, કે જે લેક્ચરની, કે આપણે જો બંધારણ સભા 1946માં બની હતી, એના 389 સભ્યો હતા ટોટલ, એમાં 292 સભ્યો બ્રિટિશ પ્રાંતના એટલે 11 પ્રાંતમાંથી, 93 સભ્યો દેશી રજવાડામાંથી હતા, અને 4 સભ્યો ચીફ કમિશનર પ્રાંતમાંથી, એટલે ટોટલ 389 સભ્યો હતા. ત્યારબાદ જે પણ વચગાળાની સરકાર બની હતી 1946માં, એમાં જે ટોટલ 296 બેઠકો હતી બંધારણ સભાની, એ 296 બેઠકમાંથી કોંગ્રેસને 208 બેઠક મળી, મુસ્લિમ લીગને 73 બેઠકો મળી, બાકી અલગ અલગ યુનિયન્સ પાર્ટી, મુસ્લિમની ને ક્રિસ્ક પ્રજા પાર્ટી, અલગ અલગ પાર્ટી હતી, કોમ્યુનિસ્ટ પાર્ટી, ઇન્ડિપેન્ડન્ટ 8 હતા એ હતા, બરોબર. બાદમાં કોમ્યુનિટી વાઇઝ રિપ્રેઝેન્ટેશન, મેં એક ટીકામાં કીધું મેજોરિટી હિન્દુ હતા, તો મેજોરિટી જો 296માંથી 163 સભ્યો હિન્દુ હતા, 80 સભ્યો મુસ્લિમ હતા, 31 સભ્યો શિડ્યુલ કાસ્ટના હતા, ક્રિશ્ચન 6 સભ્યો હતા. તો આ રીતે મહત્ત્વના મેન આંકડા છે ને એ તમારે આખા
યાદ રાખી લેવાના આવે. ત્યારબાદ સ્ટેટ વાઇઝ મેમ્બરશીપ, કે ટોટલ 11 પ્રાંતો હતા તો 11 પ્રાંતોના ટોટલ કેટલા મેમ્બર હતા? 229 મેમ્બર. તેમાં કયા કયા પ્રાંતના? તો સૌથી વધુ મદ્રાસ પ્રાંતના મેમ્બર હતા 49, સંયુક્ત પ્રાંતના 55 હતા. તો આવી રીતે મદ્રાસ, બોમ્બે, વેસ્ટ બેંગાલ, સંયુક્ત પ્રાંત એના બધા સભ્યો હતા, બરાબર છે. ત્યારબાદ ઓકે, પ્રિન્સલી સ્ટેટ, દેશી રજવાડાનો જે 70 સભ્યો હતા, તો દેશી રજવાડાઓ અલવાર, બરોડા, જો બરોડાના 3 માણસ હતા, બરોબર, ગ્વાલિયરના 4 હતા, એવી રીતે ઓકે મૈસૂરના 7 હતા સૌથી વધુ, તો આ દેશી રજવાડાના હતા. ત્યારબાદ શું કહેવાય, જે બીજા રજવાડાઓ છે એના ટોટલ મળીને ટોટલ કેટલા થતા હતા? 299. હવે વાત કરીએ સેશન્સ, ટોટલ બંધારણ સભાની કામગીરી કેટલા સેશન્સમાં ચાલી હતી? તો 11 સેશન સુધી. 11મું સેશન છેલ્લે 14 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી યોજાનું હતું. પહેલું સેશન 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર યોજાનું હતું. અને છેલ્લે પાછું 11 સેશન પછી છેલ્લે પાછી બંધારણ સભા મળી 24 જાન્યુઆરી 1950 રોજ, અને 26 જાન્યુઆરીએ બધા ઓકે એમાંનું ઓકે અમલમાં મૂકવામાં આવી. ત્યારબાદ ટાઈમ ટેકન, બીજા દેશોના બંધારણને કેટલો સમય લાગ્યો હોય એની માહિતી આપી છે બુકમાં, કે ભાઈ યુએસએનું બંધારણ એમાં 7 આર્ટિકલ છે, તેને 4 મહિનાથી પણ ઓછો સમય લાગેલો છે. પછી કેનેડાનું બંધારણ, એમાં 147 ઓકે આર્ટિકલ છે, તેને 2 વર્ષ 6 મહિના લાગેલા છે. ઓસ્ટ્રેલિયાનું બંધારણ 128 આર્ટિકલ છે, એને 9 વર્ષ જેટલું સમય લાગેલો જો ઓસ્ટ્રેલિયાને. સાઉથ આફ્રિકાના 153 આર્ટિકલ છે, એને 1 વર્ષ જેટલો સમય લાગેલો છે. અને આપણા ભારતમાં 395 અનુચ્છેદ છે અને એને 2 વર્ષ 11 મહિના 18 દિવસ જેટલો સમય લાગેલો છે. ત્યારબાદ આર્ટિકલ જે હું કહેવાય શોર્ટ ટાઇટલ અને હિન્દી ટેક્સ્ટ સંબંધિત છે એવા આર્ટિકલ 4 છે. કયા કયા? 393 શોર્ટ ટાઇટલ એટલે ટૂંકા પદોના સાથે, 394 કમેન્સમેન્ટ એટલે કે બંધારણના અમલવાળી માટે, 394 એ જે નવો આર્ટિકલ ઉમેરાયો હતો 98 બંધારણીય સુધારા 1987 રોજ, કે જે ઓથોરેટિવ ટેક્સ્ટ ઇન હિન્દી લેંગ્વેજ માટે, 395 રિપીલ્સ માટે, કે અમુક જે જૂના હતા એને રિપીલ કરવા માટે, નીકળવા માટે. તો અમારે આ ઇન્ડિયન પોલિટિક્સ લક્ષ્મીકાંતની સિરીઝનો આ ત્રીજો લેક્ચર કેવો લાગ્યો હોય એના રિવ્યૂ આપો, અને બીજું તમે કયા નવા વિડીયો જોવા માંગો છો તે પણ અમને સજેસ્ટ કરો, અને આ અમારી આ સિરીઝ સાથે કન્ટિન્યુ જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડો, જેથી અમને પણ નવા નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ આવતો રહે. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.